છોટાઉદેપુરમાં મોહમ્મદ પૈગંબર સાહેબની વિવાદિત ટિપ્પણીઓના કારણે નુપુર શર્મા અને નવીન જિંદાલના વિરોધમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા જિલ્લા કલેક્ટર શ્રુતિ ચારણને આવેદનપત્ર અપાયું. છોટાઉદેપુર મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ નોંધાયો હતો અને સાથે સાથે જિલ્લા કલેક્ટર શ્રુતિ ચારણને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં નુપુર શર્મા અને નવીન જિંદાલ જેવા લોકોએ મોહમ્મદ પૈગંબર સાહેબની વિવાદિત ટિપ્પણીઓ કરી છે તેવા લોકોને કડકમાં કડક સજા થાય અને ખાલી પાર્ટીમાંથી કાઢી મૂકવા એ કોઈ સજા નથી અને એમની સામે FIR કરી ધરપકડ કરે અને કાનૂની કાર્યવાહી થાય. અને આ નુપુર શર્મા અને નવીન જિંદાલ એ આખા વિશ્વમાં ભારતની છબી ખરાબ કરી છે અને કોઈપણ ધર્મના મહાપુરુષનો અનાદર એ અતિનિંદનીય અપરાધ છે. આનાથી તમામ મુસ્લિમો અને પ્રિય નાગરિકોની લાગણી દુભાય છે અને આવા લોકોને રાજકીય પક્ષમાંથી કાઢી મૂકવા એ પૂરતું નથી. આવા લોકોને કડકમાં કડક સજા થાય અને કોર્ટમાં કાનૂની કાર્યવાહી કરવામાં આવે એવી સ્પષ્ટ મુસ્લિમ સમાજની માંગ ઉઠી છે. મોહસિન સુરતીનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, છોટાઉદેપુર. ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા નુપુર શર્માએ એક ટીવી ડિબેટ દરમિયાન ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર અને વૈશ્વિક શાંતિના પ્રેરણતા હુઝુર મોહમ્મદ પૈગંબર સાહેબ વિશે જે અભદ્ર ટિપ્પણી કરેલ છે તેનાથી સમગ્ર વિશ્વના મુસ્લિમ લોકોની ભાવનાને ઠેસ પહોંચાડેલ છે. ભારત વિવિધતામાં એકતા, સર્વધર્મ સંભાવ તરીકે સમગ્ર વિશ્વમાં ઓળખાતો હોય ત્યારે નુપુર શર્મા જેવા ઝેરોગતા તત્વોના કારણે સમગ્ર વિશ્વમાં ભારતની છબી ખરડાઈ છે. આવા ઝેરોગતા તત્વોને કારણે ભવિષ્યમાં ભારતની એકતા અને અખંડિતતાને નુકસાન થાય તેવી નુપુર શર્માની તાત્કાલિક ધરપકડ કરી સખત કાર્યવાહી કરવા અમારી નમ્ર અરજ વિનંતી છે.